हेलो फ्रेंड्स, स्वागत है आपका हमारे चैनल एमजे स्टार एजुकेशन में। फ्रेंड्स, आज इस वीडियो में मैं आपको एमसी यानी अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन के जूनियर क्लर्क के एग्ज़ाम के क्वेश्चन का एनालिसिस लेकर आया हूं, जो आज की तारीख 1 सितंबर 2019 को हुए थे। इसमें आपको मैथ और कंप्यूटर का क्वेश्चन देखने को मिलेंगे और पूरा सॉल्यूशन भी मिलेगा। तो वीडियो को शुरुआत से अंत तक देखिए और जो चैनल पर पहली बार विजिट कर रहा है चैनल को सब्सक्राइब कर दीजिए ताकि उन्हें भी पल-पल की न्यूज मिलती रहे। तो फ्रेंड चलते हैं प्रश्नों के तरफ। तो फ्रेंड्स, आप देख सकते हैं पेपर जो इसका गुजराती भाषा में आता है, तो गुजरात के जितने स्टूडेंट हैं वो ये वीडियो को देख सकते हैं और जो अदर स्टूडेंट है वो भी मैथ के और कंप्यूटर के क्वेश्चन तो देख ही सकते हैं, खाली लैंग्वेज अलग है, बाकी क्वेश्चन सेम होते हैं। तो फ्रेंड्स, आपणो पहलो प्रश्न हतो आमां मैथनो। एक कबाट में कुल 350 पुस्तकों छे अने ते फक्त अंग्रेजी और गुजराती भाषाओं में छे, तो अंग्रेजी और गुजराती भाषाना पुस्तकों गुणोत्तर 4:3 છે, તો ગુજરાતી ભાષાના પુસ્તકો અને અંગ્રેજી ભાષાના પુસ્તકોના કેટલા ટકા હશે? તો ફ્રેન્ડ્સ, અંગ્રેજી અને ગુજરાતી ભાષાનો ગુણોત્તર તમને આપ્યો તો 4:3, તો આમાં તમને પૂછ્યો તો ગુજરાતી અને અંગ્રેજીનો, તો તમને 3:4 ચાર અને 100 લેવાનું હતું, તો આ 25 જશે, તો તમારું આન્સર જે છે ફ્રેન્ડ્સ 75% રાઈટ આન્સર થઈ જશે। તો આનું આન્સર જે હશે 75% આવશે। બીજું પ્રશ્ન એક આવ્યું હતું, સાદા વ્યાજે રૂપિયા 8000નું 3 વર્ષના અંતે વ્યાજ મુદ્દત રૂપિયા 920 થાય, જો તેના વ્યાજદરના 3%નો વધારો કરવામાં આવ્યો હોય તો વ્યાજ મુદ્દત કેટલી થશે? તો ફ્રેન્ડ, સિમ્પલ ઇન્ટરેસ્ટમાં સપોઝ 800 રૂપિયાનું જે વ્યાજ છે એ 920 રૂપિયા મળે, તો 800નું આ વ્યાજ જો છે એ 5% છે। તમે ગણી જોઈ શકો છો, 800 × 5 × 3 વર્ષનું / 100, તો 8×5=40, 40 × 3=120, જ્યારે તમે 800માં 120 ઉમેરશો તો એ 920 થઈ જશે। અને પછી આમાં પૂછ્યું છે કે વ્યાજની દર 3% વધારી લેવાની, તો 8% થઈ જશે, એટલે 800નું 8%ની રીતે 3 વર્ષનું વ્યાજ જો થશે તમારું એ 64 નું તમે મલ્ટીપ્લાય કરી દો 3 વાર, તો 192 રૂપિયા જે વ્યાજ આવશે, તો તમારું આન્સર જે થશે 800 + 192 એટલે 992 જે આન્સર છે તમારું રાઈટ આન્સર થશે, આનું ઓપ્શન ડી આવશે। અને એક પ્રશ્ન પૂછ્યું, તમારે 50 સંખ્યાનો સરેરાશ 38 છે, જો 50 સંખ્યામાંથી 2 સંખ્યા 45 અને 55 બાદ કરવામાં આવે તો બાકીનો બચેલાનો સરેરાશ કેટલો હશે? તો ફ્રેન્ડ્સ, તમને પહેલાં આમાં 50નો એવરેજ કાઢવાનો હતો, તો 50નો જે એવરેજ છે એ ટોટલ તમારું આવી જશે 1900, અને આમાંથી તમને 45 અને 55 આ 2 સંખ્યા બાદ કરવાની છે, તો આનું ટોટલ થાય 100। જ્યારે તમે આમાંથી 100 બાદ કરી દો તો આ 1800 થઈ જશે, અને 1800 / 48 કરશો તો તમારું આન્સર 37.7 જે છે એ રાઈટ આન્સર થશે। એના પછી એક પ્રશ્ન પૂછવામાં આવે તો, લંબચોરસની એક બાજુનું માપ 3 મીટર છે, યાની રેક્ટેંગલનું એક સાઈડનું માપ છે એ 3 મીટર છે અને વિકર્ણ છે એ 5 મીટર છે। તો ફ્રેન્ડ્સ, રાઈટેંગલમાં લંબાઈ સમાન હોય અને ચોડાઈ પણ સમાન હોય, તો આ 3 છે તો આ પણ 3 થશે, અને આ 5 છે આ 3 છે તો આ જે છે એ 4 થઈ જશે, કારણ કે આનો વર્ગ 9 થાય, આનો વર્ગ છે એ 16 થાય, તો ટોટલ 5ની બરાબર આવી જશે। તો લંબાઈ ઇન્ટુ ચોડાઈ, લંબચોરસનો જે છે એ ક્ષેત્રફળ હોય છે, તો આ 3 અને આ 4, તો તમારો આન્સર છે એ 12 રાઈટ થઈ જશે, તો આમાં જે આન્સર આવશે એ 12 આવશે। એના પછી એક પ્રશ્ન આવ્યું હતું કે એક શાળામાં પાણીના સંગ્રહ માટે જમીનમાં તૈયાર કરવામાં કરેલા નળાકાર ટાંકામાં પાયાનો વ્યાસ 2 છે, એટલે તમારી ત્રિજ્યા છે એ 1 થઈ જશે, અને ઊંચાઈ તમને આલી દીધી હતી 3.5 મીટર, તો આ ટાંકામાં વધુમાં વધુ કેટલું પાણી સમાઈ શકશે? તો ફ્રેન્ડ્સ, પાણી પૂછ્યું છે એટલે તમને વોલ્યુમ જ્ઞાત કરવું પડશે, તો વોલ્યુમનું સૂત્ર હોય છે નળાકારનું વોલ્યુમનું સૂત્ર હોય છે π²h, જ્યારે તમે પાઈની વેલ્યુ 22/7 અને ત્રિજ્યા છે એ 1 અને ઊંચાઈ જે છે તમારી 35/10 કરશો, તો આ તમારું થઈ જશે 5 જશે, હું ફરીથી બતાવી દઉં તમને, વોલ્યુમ બરાબર તમારું આવી જશે 22/7 × 1/35/10, તો આ તમારું થશે 5 જશે, આ 2 જશે,
અને આ જે છે 11થી જશે, તો તમારું આન્સર 11 ઘન મીટર છે એ રાઈટ આન્સર થશે. એના પછી તમને પૂછી લીધું હતું 3 પુરુષો અને 4 સ્ત્રીઓ એક કામને 8 દિવસમાં પૂરું કરે છે, તે જ કામને 4 પુરુષો અને 4 સ્ત્રીઓ 6 દિવસમાં પૂરું કરે છે. તો આ જ કામ પૂરું કરવા 2 પુરુષ અને 4 સ્ત્રીઓને કેટલો સમય લાગશે? તો ફ્રેન્ડ્સ, તમને આમાં પુરુષ અને સ્ત્રીઓની સંખ્યાને સમાન કરવી પડશે, એટલે કે 4 સ્ત્રી 3 પુરુષ અને 4 જે ફિમેલ છે એ ટોટલ કામ 8 દિવસમાં કરે, અને 4 મેન અને 4 ફિમેલ આ કામને 6 દિવસમાં કરે. તો ફ્રેન્ડ્સ, તમારે જ્યારે આ સોલ્યુશન કરશો તો તમારે 1 પુરુષ = 4 ફિમેલ આવી જશે. જ્યારે તમે પુરુષની સંખ્યા આ સમીકરણમાં લખશો કે 3 પુરુષ અને 4 સ્ત્રી 8 દિવસમાં કરે, તો 1 પુરુષ = 4, તો 3 પુરુષ = 12, એટલે 12 + 4 સ્ત્રી, તો તમારું જે છે એ 16 સ્ત્રી થઈ જશે. 16 ફિમેલ જે છે એ 8 દિવસમાં કરશે, અને આમાં 4ની વેલ્યુ મૂકશો 2માં, તો 8 × 4 = 12, 12 સ્ત્રીઓ કેટલા દિવસમાં કરશે? તો આનું થઈ જશે, આ જશે તમારું 3થી, આ જશે 4થી. અને એક મિનિટ ફ્રેન્ડ્સ, 1 પુરુષ = તમારું આવશે 4 ફિમેલ. તો તમે ફ્રેન્ડ્સ આમાં સમીકરણમાં મૂકશો 4 પુરુષ અને 4 સ્ત્રીઓ 6 દિવસમાં કરે છે, તો 1 પુરુષ 4, તો 4 પુરુષ માટે 16 થઈ ગયા, 16 + 4, તો 20 મહિલા થઈ ગઈ. ટોટલ 20 મહિલા જે છે સ્ત્રીઓ એ 6 દિવસમાં કરે છે, તો 2 પુરુષ અને 4 સ્ત્રીઓ કેટલા દિવસમાં કરશે આ પૂછ્યું છે. તો 1 પુરુષ = 4, તો અહીંયા જે પુરુષ 2 છે તો એ 8 થઈ જશે, 8 અને 4 = 12, તો અહીંયા 12 મૂકશો પ્લસ કેટલા દિવસમાં કરશે એટલે x, તો આ 2થી જશે અને આ 10થી, તો જે સ્ત્રીઓ છે એ 10 દિવસમાં આ કાર્યને પૂરું કરશે. તો આનું આન્સર જે છે એ 10 આન્સર રાઈટ થશે, 10 દિવસ. એના પછી એક ટાઈમ એન્ડ ડિસ્ટન્સનો પ્રશ્ન આવ્યો હતો કે 100 મીટર લાંબી ટ્રેન 5 કિમી પ્રતિ કલાકની ઝડપથી ટ્રેનની વિરુદ્ધ દિશામાં દોડતી વ્યક્તિ પાસેથી પસાર થવા 9 સેકન્ડનો સમય લાગે છે, તો ટ્રેનની ઝડપ શોધો. તો ફ્રેન્ડ્સ, વિરુદ્ધ દિશામાં છે તો વ્યક્તિ અને ટ્રેન બંનેની સ્પીડ જોઈન્ટ થશે, એટલે ટ્રેનની સ્પીડ x અને વ્યક્તિની 5. આને ફ્રેન્ડ્સ કિલોમીટરમાં આલેલી છે, તો આને ટાઈમ મીટરમાં આલી છે, તો તમને પણ સ્પીડના મીટરમાં ફેરવી પડશે, એટલે 5/18, અને ડિસ્ટન્સ છે 100, અને ટાઈમ 9 આલેલું છે, તો આ રીતે થશે, 2 વાર જશે, અને આ જે છે 20 વાર જશે, તો તમારું આ આવી જશે 40. તો 1 + 5 = 40, તો 1ની વેલ્યુ જે છે એ 35 આવી જશે, તો તમારું આન્સર જે છે એ 35 કિલોમીટર/અવર એ રાઈટ આન્સર થશે. એના પછી એક ક્વેશ્ચન પૂછ્યું હતું, વેદાંતની ઉંમર તેના પાપા ધર્મેન્દ્રની ઉંમરનું 1/6 છે, તો એની વેદાંતની ઉંમર તેના પાપા એટલે ફાધરનો 1/6 છે, તો વેદાંત 1 થશે અને ફાધર 6 થશે. એના પછી 10 વર્ષ પછી ધર્મેન્દ્રની ઉંમર હર્ષની ઉંમરની એને ધર્મેન્દ્રને પૂછેલી છે, ધર્મેન્દ્ર એની વેદાંતના પાપા, એમની ઉંમર હર્ષની ઉંમરની બમણી છે, એટલે 2:1 થઈ જશે, બમણી છે, અને 2 વર્ષ પૂરું હર્ષની ઉંમર 8 વર્ષ હતી, એટલે તે અત્યારે 2 વર્ષ બીજો ઉમેરી દો, તો હર્ષની ઉંમર છે એ 10 થશે, અને આ આમની ઉંમર જે એ 20 થશે. બરાબર સ્ટુડન્ટ, વેદાંત અને એના ફાધરનો રેશિયો છે 6:1, અને હર્ષ અને ધર્મેન્દ્રનો રેશિયો 1:2 છે. હર્ષની ઉંમર અત્યારે 8 વર્ષ છે, તો 2 વર્ષ પછી આની 10 થશે, અને આમની જે છે ફ્રેન્ડ્સ એ 20 થઈ જશે, અને 10 વર્ષ પછી જે વેદાંતના પાપાની ઉંમર જે છે એ 30 વર્ષ થશે, તો વેદાંતની ઉંમર 5 વર્ષ થશે, કારણ કે એમનો જે એજનો રેશિયો છે એ 1:6 છે, તો આમનો આન્સર 5 વર્ષ થઈ જશે. એના પછી એક ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો, 49 છોકરાઓની એક લાઇનમાં કાવ્યા ડાબી તરફથી 57ના સ્થાને છે, અને એ જ લાઇનમાં વત્સલ જમણી તરફથી 27ના સ્થાને છે, તો બંને વચ્ચે લાઇનમાં કુલ કેટલા છોકરાઓ છે? તો ફ્રેન્ડ્સ, આ જે છે તમારી લાઇન થઈ જશે આ લેફ્ટ અને આ રાઇટ, આમાં કાવ્યા જે છે લેફ્ટથી 27ના ક્રમે છે, અહીંયા કાવ્યા છે, તો આ રાઇટથી ફ્રેન્ડ્સ 23મા ક્રમે થશે, 23મા ક્રમે કાવ્યા આવી જશે, અને જે વત્સલ છે એ જમણેથી 27મા ક્રમે છે, તો એ લેફ્ટથી
23 ક્રમે થઈ જશે. તો આ 23 અને આ 27 ક્રમે છે બંને, તો 23 અને 27ની વચ્ચે 24, 25, 26 અને આ 27, તો 3 વ્યક્તિ છે એ બંનેની વચ્ચે બેસ્યા છે. તો આનું આન્સર 3 થઈ જશે. એના પછી એક પ્રશ્ન આવ્યો હતો, તેર સપ્ટેમ્બર 1975ના રોજ રવિવાર હોય તો કઈ સાલમાં ફરી 13 સપ્ટેમ્બર શનિવાર આવશે? તો 1980માં ફરી શનિવાર આવશે. એના પછી એક પ્રશ્ન પૂછ્યો હતો, જો સાંકેતિક ભાષામાં અદિતિને આ કહેવાય તો હિરલને શું કહેવાશે? તો ફ્રેન્ડ્સ આમાં જ છે, જે એનું કોડ 1 હોય છે, ડીનું 4, આઈનું 9, ટીનું 20 અને આઈનો 9 થાય છે. તો આમાં પણ ફ્રેન્ડ્સ એવી રીતે થશે, હિરલનો જે કોડ છે એ 8 થઈ જશે, આઈનો 9 થઈ જશે, આરનો જે છે તમારે 18 થઈ જશે, એના પછી એનો 1 થશે અને એલનો જે છે એ તમારે કોડ 12 થઈ જશે. તો આનું આન્સર જે છે ફ્રેન્ડ્સ એ આવશે. એના પછી એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, 11 થી 55 વચ્ચે એવી કેટલી સંખ્યાઓ છે જે 7 વડે વિભાજિત થાય પરંતુ 3 વડે ના થાય? તો 11 થી 55ની વચ્ચે જે છે ફ્રેન્ડ્સ, એક તો 14, એના પછી 21, પછી 28, એના પછી 35, પછી તમારું 42 અને 49, આ જ સંખ્યાઓ છે જે 7 વડે ડિવાઈડ થાય. આમાંથી આ જે છે એ 3થી ડિવાઈડ થશે, એના પછી આ જ છે જે 3થી ડિવાઈડ થશે. તો 1, 2, 3, 4 ટોટલ 4 સંખ્યા એવી છે જે 3થી ડિવાઈડ નહીં થશે. તો આનું આન્સર જે છે 4 આવી જશે. એના પછી એક પ્રશ્ન પૂછ્યો તો URLનું આખું નામ શું છે? તો URLનું જે આખું નામ છે એ યુનિવર્સલ રિસોર્સ લોકેટર, એટલે ઓપ્શન બી જે છે આ રાઇટ ઓપ્શન થશે. એના પછી પેન ડ્રાઈવનું બીજું કયા નામથી ઓળખવામાં આવે છે? એક પ્રશ્ન આ છે, આઈ થિંક આને ટેમ્પરરી ડ્રાઈવ પણ કહેવામાં આવે અને ફ્લેશ ડ્રાઈવ પણ કહેવામાં આવે, આ બેમાંથી કોઈ એક ઓપ્શન છે. એના પછી એક પ્રશ્ન પૂછ્યું હતું કે પાવર પોઈન્ટને સ્લાઇડને ડેકોરેટ કરવા કયો ઓપ્શનનો ઉપયોગ થાય? તો પાવર પોઈન્ટને સ્લાઇડને ડેકોરેટ કરવા માટે એપ્લાઇડ ઓપ્શનનો યુઝ થાય. એના પછી પૂછ્યું હતું, સ્ટાર્ટ મેન્યુ ખોલવા કઈ શોર્ટકી વપરાય? તો સ્ટાર્ટ મેન્યુ ખોલવા માટે કંટ્રોલ પ્લસ ESC જે છે શોર્ટકી એ વાપરવામાં આવે છે. એના પછી એક પ્રશ્ન પૂછવામાં, સામાન્ય રીતે IP એડ્રેસ કેટલા બીટનું હોય? તો સામાન્ય રીતે IP એડ્રેસ જો એ 32 બીટનું હોય છે. એના પછી JPEG નું ફૂલ નેમ પૂછ્યું, તો JPEG નું ફૂલ નેમ હોય જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ, એટલે ઓપ્શન એ જે છે આનું રાઇટ ઓપ્શન થશે. એના પછી એક પ્રશ્ન આવ્યો હતો, તમારે કમ્પ્યુટર શરૂ થતી વખતે થનાર પ્રોસેસનું શું કહેવાય? તો ફ્રેન્ડ્સ કમ્પ્યુટર શરૂ થતી વખતે થનાર પ્રોસેસને લોગિંગ કહેવામાં આવે છે. તમે પણ કહેતા હશો અત્યારે કમ્પ્યુટર લોડ થાય, તો આને લોગિંગ કહેવામાં આવે. તો ફ્રેન્ડ્સ આ હતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન જે MC ક્લર્કમાં પૂછવામાં આવ્યા મેથ અને કમ્પ્યુટરના. આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, તાકી તમને આ પ્રમાણમાં ગુજરાતની બીજી એક્ઝામના પણ પેપર સોલ્યુશન મળતા રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ અપડેટની સાથે. આજ માટે આટલું જ. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.